નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન જોના કે મહત્વના સમાચારો પર જામનગર નજીક જીઆઈડીસીમાં ડિમોલિશનની કાર્યવાહી સરકારની જમીન પર 10 કારખાના ખડકાઈ ગયા હતા જેને તંત્ર દ્વારા દૂર હટાવવામાં આવ્યા છે જામનગર જીઆઈડીસી ડિમોલિશનની કાર્યવાહી મુખ્યમંત્રી સ્વાગત નિવારણ કાર્યક્રમ અંતર્ગત થયેલી ફરિયાદ બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી જામનગર નજીક આવેલ દરેક જીઆઈડીસીમાં વહીવટી તંત્રે મુખ્યમંત્રી સ્વાગત નિવારણ કાર્યક્રમ અંતર્ગત થયેલી ફરિયાદને ત્યારબાદ અપાયેલ સૂચના મુજબ સરકારી જમીન પર થયેલું દબાણ હટાવવાની કામગીરી કરી હતી જેમાં 10 જેટલા નાના કારખાનાઓ દૂર કરાયા હતા જામનગરના જીઆઈડીસી ઉદ્યોગનગરમાંથી દરેક તરફનો એક ગાડા માર્ગ જતો હતો જે સરકારી જમીન પર દબાણ થયાની ફરિયાદ કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્રએ મહાનગરપાલિકાની અસ્થિત શાખાની મદદથી આજે 2000 ચોરસ મીટર જેટલી જગ્યામાંથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી સરકારની આ જગ્યા ખુલ્લી કરાવવા જીઆઈડીસીના રિજિયોનલ મેનેજર દર્શન ઠક્કરની ઉપસ્થિતિમાં સ્થિત વિભાગના રાજભાગ ચાવડાને સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ દબાણ હટાવ કામગીરી વડાએ ઉદ્યોગકારોની નોટિસ પાઠવવામાં આવી હતી છતાં મશીનરી હટાવી ન હોવાથી તંત્ર દ્વારા મશીનરી હટાવવાની કામગીરી કરવી પડી હતી આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ નિચની ઘટના ન બને તે માટે ગ્રામ્ય ડીવાયએસપી એચપી દોશી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કુલ 11 કારખાનાઓ છે જેમાંથી 10 કારખાનાવાળાઓએ સરકારી ગાડા માર્ગ ઉપર દબાણ કરેલું હતું જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર આ પ્રશ્ન લેવામાં આવેલો હતો અને અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી કે સરકારી તંત્રની જે કંઈ પણ એજન્સીઓ છે તે સાથે મળીને આ જે દબાણ થયું છે તે દૂર કરે રાણશી ગઢવી સાથે જગદીશ ખેતિયા અને ગુજરાત ન્યૂઝ જામનગર લુણાવાડામાં થયેલ સાથી દુર્ફેર રાબડીના એન્કાઉન્ટર મામલે દરિયાપુર તેમજ જમાલપુરના ધારાસભ્ય સાજિદના પરિવારજનોની મુલાકાત લીધી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગત તારીખ 18 ઓગસ્ટની રાત્રિએ સાજિદ ઉર્ફે રાબડીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું તે મામલે આજ રોજ અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સાજિદ ઉર્ફે રાબડીના પરિવારજનોની મુલાકાત લીધી હતી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગત તારીખ 18 ઓગસ્ટની રાત્રિએ સાજિદ ઉર્ફે રાબડીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું તે મામલે અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સાજિદ ઉર્ફે રાબડીના પરિવારજનોની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ બંને ધારાસભ્યએ જણાવ્યું કે લુણાવાડામાં જે ઘટના બની દુઃખદ ઘટના બની છે સાજિદ ચોરીના નજીવા ગુનાઓમાં સંડોવાયેલો હતો ભારત દેશમાં કાયદા કાનૂન સક્ષમ અને મજબૂત છે કોઈને પણ કાયદો હાથમાં લેવાની જરૂર નથી જો સાજિદે ચોરીનો ગુનાહ કરેલો હોય તો તેને કાયદાકીય રીતે કડકમાં કડક સજા થાય તેની સામે કોઈને પણ કોઈ વાંધો ન હોય પરંતુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટર કરી મારી નાખ્યો એ વ્યાજબી નથી અને પોલીસને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી પોલીસે સાજિદનું એન્કાઉન્ટર કર્યું તે બાબતે અમારી માંગણી છે કે મહીસાગર જિલ્લા બહારની પોલીસને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને સાજિદના મોત અંગે તેના પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે લુણાવાડામાં જે બનાવ બન્યો છે અત્યંત ઘટના જે છે આઘાતજનક ઘટના છે એ ચોરીના મામૂલી ગુનાઓમાં સંડવાયેલો હતો એની પર 35-40 ચોરીના ગુનાઓ હતા ગુના હોય સમજી શકાય છે ભારતના અને ગુજરાતના વર્તમાન કાયદાઓ એટલા સક્ષમ અને મજબૂત છે કે તમે એની પર એની સજા કરી શકો પરંતુ એક ચોરને તમે મારી નાખો એ વ્યાજબી નથી એ પોલીસને અધિકાર નથી જો એણે ચોરીના ગુના કરેલા હોય તો એને કાયદાકીય રીતે એને કડકમાં કડક સજા થાય એની સામે કોઈને વાંધો ન હોય પરંતુ કાયદો પોલીસ પણ હાથમાં ના લઈ શકે અને જે રીતના એની હત્યા કરવામાં આવી છે એની સાથે અમારી એક જ માંગણી છે કે સ્વતંત્ર મહીસાગર જિલ્લા બહારની પોલીસને એ બાબતની ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે અને જે પણ હોય એની ન્યાયિક પ્રક્રિયા થાય અને દૂધ કા દૂધ અને પાણી કા પાણી એમાંથી અલગ થાય એટલી જ અમારી માંગણી છે એ બહુ દુઃખદ ઘટના બની હે ઓર આજ હમ ખુદ જો જગા પે જ્યાં બનાવ બનાએ લુણાવાડા ગઈ થી और उसके परिवार से हम मिले विस्तार के आगेवानों से मिले उन्होंने मुझे बताया कि इस तरह से उसकी एनकाउंटर करके हत्या कर दी गई है ये बहुत ही यानी निंदा काम हुआ है हम लोग चाहते हैं कि ये परिवार को इंसाफ मिले हमारे भारत देश के कानून कायदे बहुत मजबूत हैं इकबाल शेख साथ हैं गुजरात न्यूज महीसागर થરામાં કેટલાય સમયથી હાઈવે દ્વારા બનાવાયેલ ફૂટપાથ પર લારી ગલ્લાવાળાઓએ દબાણ હટાવ ઝુંબેશના સ્વયંભૂ કેટલાય દબાણો હટાવાયા હતા તેમાં કેટલાક દબાણો હજી પણ યથાવત રહેવા પામ્યા છે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં કેટલાય સમયથી હાઈવે દ્વારા બનાવાયેલ ફૂટપાથ પર લારી ગલ્લાવાળાઓએ દબાણ કરતા રાહદારીઓને 108 જેવી આરોગ્ય વિષયક સેવાઓની અસર થતા તેમજ ટ્રાફિક સમસ્યા સર્જાતા
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ચીમકી આપતા 85 વધુ દબાણો સ્વયંભૂ હટાવાયા હતા. થરા ખાતે ગુરુવારે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી હદ વિસ્તારમાં આવેલા લારી ગલ્લાવાળાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાતા છેવટે ના છૂટકી ભારે હૈયે દબાણો સ્વયંભૂ દૂર કરવાની શરૂઆત થઈ હતી. આ કામગીરીમાં એનએચઆઈના અધિકારી શેખાવત થરા પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. દબાણોમાં ખાસ કરીને દુકાનદારોના ગેરકાયદેસર લારી ગલ્લા વગેરેનો સમાવેશ થતો હતો. હજી પણ કેટલાક દબાણો યથાવત છે તેને પણ હાઈવે ઓથોરિટીના સત્તાવાળાઓ બીજા દિવસે હટાવી દેશે તેવું જાણવા મળ્યું હતું. જો એન્ક્રોચમેન્ટ થા યે પબ્લિક કે કાફી પહેલે સે યે ડિમાન્ડ થી યહાં પર બહોત પરેશાનિયાં થી એક એમ્બ્યુલન્સ પાસ નહીં હો સકતા થા એક મોટરસાઇકલ પર નિકલના મુશ્કિલ થા ઇસલિયે એનએચઆઈ ને યે કદમ ઉઠાયા કે યહાં કે એન્ક્રોચમેન્ટ કો સાફ કર દિયા જાય ઓર ઇસી કે સાથ હમ લોગ આજ કો સાફ કરવાને કે લિયે ઉપસ્થિત હૈ. ट्रैफिक के मैन ट्रैफिक समस्या की वजह से यहाँ का इंक्रोचमेंट हटाया जा रहा है. सेंट्रल लाइन से 35 मीटर तक जो भी दबाण आएगा पक्का या कच्चा टेम्परेली या परमानेंट वो पूरा इंक्रोचमेंट हटाया जाएगा. खिलाफ कार्रवाई की जाएगी. पुलिस वालों को बोल दिया गया है और नगर पालिका को ये सर्विस रोड चीफ ऑफिसर से मेरी बातचीत हुई है. उनको हम लोग ये बताएंगे कि इनको आपके अंडर में लें और यहाँ की साफ सफाई वगैरह वो रखें और हमारा भी रहेगा. चेहर सिंह वाघेला साथ एनएस गुजरात न्यूज कांकरेश. આજનો દિવસ ગુજરાત એસટી માટે ખરાબ હોય તેમ એક પછી એક અકસ્માતનો અહેવાલ સામે આવી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢના કેશોદમાં રાજકોટથી માંગરોળ સુધી એસટીના બસનું પાછળનું ટાયર નીકળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ત્યારબાદ અરવલ્લીમાં પણ એસટી બસને અકસ્માત નડ્યો છે. મોડાસાના દદાલિયા રોડ પર વહેલી સવારે ગુજરાત એસટીની બસ પલટી મારી ગઈ હતી. સામેથી આવતા બાઇકને સાઈડ આપવા જતા એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. આ ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. તમને જણાવી દઈએ કે બસમાં 50થી વધારે મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે બસ પલટી જતા અંદર સવાર મુસાફરોને વિદ્યાર્થીઓએ બુમાબૂમ કરવા લાગ્યા હતા, જેના પગલે આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે તમામ મુસાફરો સલામત છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે માણાવદર તાલુકાના કતકપરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના 67 લાભાર્થીઓનો ઈગ્રુ પ્રવેશ સંપન્ન. જૂનાગઢમાં વડાપ્રધાન મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અન્વયે રાજ્યના કુલ 1,15,551 લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુંજવા ગામેથી એક સાથે સામૂહિક ઈગ્રુ પ્રવેશ કરાવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અન્વયે રાજ્યના કુલ 1,15,551 લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુંજવા ગામેથી એક સમયે સામૂહિક ઈગ્રુ પ્રવેશ કરાવાયો હતો. આ સ્થળેથી રાજ્યના કુલ 26 જિલ્લાઓમાં ઈગ્રુ પ્રવેશ વિડીયો કોન્ફરન્સથી કરાયો હતો. યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના ગરીબોના કુટુંબોને રૂપિયા 1.20 લાખ અને મનરેગા હેઠળ લાભાર્થીઓને 90 દિવસની રોજગારી પૂરી પડાઈ છે. પ્લોટ પણ મફતમાં આપવામાં આવ્યા છે. મનરેગા હેઠળ રૂપિયા 17,280 ને શૌચાલય માટે રૂપિયા 12,000 પૂરા પાડવામાં આવ્યા છે. તેમજ વીજ કનેક્શન, પાણીની લાઇન, નળ તથા ગેસ કનેક્શન વિનામૂલ્યે લાભાર્થીઓને પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી કતકપરાના લાભાર્થીઓએ વડાપ્રધાન સાથે વાત કરીને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો અને આ યોજના માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકો માટે સારા શિક્ષણ વ્યવસ્થા માટે પણ પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग बे, LB शास्त्री रोड, बापू नगर, अहमदाबाद. मोबाइल नंबर
9824167879 मोबाइल नंबर 8347593338 नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी राशे नवरात्रि मा शू थशे शू नहीं मने गरबा आवर्षे के नहीं बस अपनाज आ कन्फ्यूजन ने दूर करवा नवा स्टेप्स लईने आवी रह्यू छे मोजीला गरबा क्लासेस જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723443409 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો વેલકમ બેક આગળના સમાચારોમાં નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વલસાડ જિલ્લાના ઝુંઝવા ગામેથી સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,15,551 લાભાર્થીઓને સામૂહિક લોકાર્પણ કરી ગૃહપ્રવેશ કરાવ્યો છે વલસાડ જિલ્લાના ઝુંઝવા ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સામૂહિક લોકાર્પણ કરાવવાના પ્રસંગે આણંદ જિલ્લાના તમામ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2,583 લાભાર્થીને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો જે અનુસાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નવી અખોલ ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિથી લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો વડાપ્રધાન મોદીએ રક્ષાબંધન પ્રસંગે દેશની બહેનોને પોતાના નામે ઘરનું ઘર મળે તેનાથી મોટી કોઈ ભેટ ન હોઈ શકે તેમ જણાવી મોદીએ ગુજરાતી બહેનોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર મળ્યું છે તેમ જણાવી આપણી સંવેદનશીલ સરકારે એક ગામ અને તેના આશરે 200-300 ઘરોના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કેટલી પ્રતિબદ્ધ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ પરિયોજનાએ પૂરું પાડ્યું હોવાનું કહ્યું છે મોદીએ અમારી સરકાર સાફ નિયત અને સહી વિકાસના પંથે આગળ વધી રહી છે તેમ જણાવી લાભાર્થીઓને કોઈએ તમારી સાથે ગેરરીતિ તો નથી કરીને તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો તેમણે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સરકાર જરૂરી દરેક પગલાં ઉઠાવી રહી હોવાનું જણાવ્યું હતું નવી આખોલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 6 લાભાર્થીઓએ નવા પાકા મકાનમાં ગૃહપ્રવેશ કર્યો ત્યારે તેઓના મુખ પર એક અનેરી ખુશી જોવા મળી હતી અંતમાં જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવે લાભાર્થીઓને પાકું ઘર મળવા બદલ અભિનંદન પાઠવી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બાલમુકુંદ પટેલ સહિત તેમની સમગ્ર ટીમને સુંદર કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ દાહોદ જિલ્લાના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેની યોજનાનો સંદ્રામપુર તાલુકાના ખેડૂત ભરાવ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત ₹1,200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લાના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેની યોજનાનો સંદ્રામપુર તાલુકાના ખેડૂત દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1200 કરોડના ખર્ચે તૈયાર થનારી આ યોજનામાં વાપરવામાં આવી રહેલી લોખંડની પાઇપને જમીનમાં ઉતારવા માટે ખેડૂતોની જમીનમાં આડેધડ ખોદકામ કરી ખેતી લાયક જમીન બગાડી નાખવામાં આવી રહેલી છે, જેના કારણે ચોમાસું શિયાળ ઉનાળો પાક લેવામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સંતરામપુર તાલુકાની પ્રજા વરસાદ આધારિત ખેતી ઉપર નપટી પ્રજા છે અને આ યોજનાનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉનાળાની સમયથી 30-30 મીટર જમીન ખોદી નાખી સોના જેવી ખેતીની જમીન બગાડી નાખી સંતરામપુર તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડતા અને સરકાર કોઈ વળતર ચૂકવવામાં ન આવતા વિસ્તારના ખેડૂતો ક્રોધી ભરાય છે. આજે ઉલ્લેખનીય બાબત છે કે ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લાના માણસોને ખુશ કરવા માટે કડાણા જળાશય આધારિત પાણી પહોંચાડવાની યોજના જે અમલમાં મૂકવામાં આવી છે તેમાં દાહોદ જિલ્લાના કબૂતરી ડેમ 1, લીમખેડા જિલ્લો કાલી ડેમ 2, માચનલાલા પાટા ડુંગળી જેવા ડેમો અને તળાવો ભરવા માટે સરકાર દ્વારા કરેલી યોજના સામે સંતરામપુર તાલુકાના ભંડારા, ઉખરેલી, સુરપુર, કોતરા, સગવડિયા, મોલારા, બટકવાડા, ટીમલા, નાની ક્યાર જેવા અનેકવિધ ગામોના ખેડૂતો દ્વારા કડાણા ડેમનું પાણી સંતરામપુર તાલુકાના ખેડૂતોના ભોગે દાહોદ જિલ્લાના માણસોને ખુશ રાખવા માટે સરકાર યોજના કરી છે તેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંતરામપુર તાલુકાના ખેડૂતોના ભોગે દાહોદ જિલ્લાના ખેડૂતોને જો પાણી આપવામાં આવશે તો ખેડૂતો ધરણા કરીશું, ઉપવાસ કરીશું, જરૂર જણાય તો આવનારા દિવસોમાં સંતરામપુર તાલુકાના આદિવાસી ખેડૂતો પોતાની જાન આપતા અચકાશે નહીં તેવું ધારદાર રજૂઆત સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. સરકાર દ્વારા રાજકીય મત બેંક ઉભી કરવાના આશયથી એકને ગાળ અને બીજાને ખોળેવી નીતિ અપનાવીને સંતરામપુર તાલુકાના ભોગે દાહોદ જિલ્લાના ખેડૂતોનું ભલું કરવાની નીતિ સામે સંતરામપુર તાલુકાની આદિવાસી પ્રજામાં ભારે રોષ ફેલાયો છે અને કદાચ આવનારા દિવસોમાં તેના કેવા મોટા પ્રત્યાઘાતો પડે છે તે તો આવનારો સમય જ બતાવશે. અમારું બલિયા છોડ્યા પછી આ લોકો માછલ નાળામાં નાખવાના પાણી છે, કાલી ટુમાં નાખવાના છે, કાલી ડેમમાં નાખવાના છે, પાટા ડુંગરી અને કબૂતરી હડપની અંદર ડેમમાં પાણી નાખવાના છે. સાહેબ મને યાદ છે ત્યાં સુધી અમે કેટલી વાર રજૂઆત કરી છે સરકારમાં અને ઉપર આ સરકાર બેરાકાને સાંભળતી નથી. નર્મદા યોજના બની ને સાહેબ ત્યારે માનનીય સનત મહેતા આજે તો સ્વર્ગસ્થ થઈ ગયા. જ્યારે નર્મદા યોજના બની ત્યારે અલીરાજપુરથી 55 મીટર હાઈ કેનાલ કાઢીને નર્મદાનું પાણી આ ઓલ્ડ પંચમહાલ એટલે કે મહીસાગર દાહોદ અને પંચમહાલને પાણી આપવાની યોજના બની હતી. આ વિસ્તારની અંદર જે પાઇપલાઇન નીકળી છે એ પાઇપલાઇન દાહોદ જિલ્લાને પાણી આપવા માટે ગયા છે. અમને આ પાણી મળવાનું નથી. ખરેખર તો લગભગ 1972માં કડાણા ડેમ બનાવવામાં આવ્યો અને ત્યાં એ કડાણા ડેમ આધારિત આ કડાણા ડેમમાંથી જ પાઇપલાઇન જાય છે, પરંતુ કડાણા ડેમ જ્યારે બનાવ્યો ત્યારે અમારા આદિવાસી ભાઈઓની જ જમીનો ગયેલી છે. આદિવાસી વિસ્તારમાં સરકારે કોઈ પણ જાતની લેખિતમાં જાણ કર્યા વગર કે કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર કે ખેડૂતોની સંમતિ લીધા વગર આ પાઇપલાઇનનું ખોદકામ ચાલુ કરેલ છે. સરકાર શહેરોનો જ વિકાસ કરવા માંગે છે, દાહોદને સ્માર્ટ સિટી જાહેર કર્યું એટલે દાહોદનું પાણી પૂરું પાડવા માટે અહીંના વિસ્તારના ભોગે ત્યાં પાણી લઈ જાય છે. અમારે જ્યારે ભંડારા, નાનીક્યાર, સુરપુર અમને લાભ મળવાનો નથી અને પાણી નહેરાથી જાય છે અને અમારા ખેતરમાં આજે એક ખેતર અમે મણ બે મણ હળવા 60-70 મણ હાથ હતી એમાં અમને એક કણ દાણો મળવાનો નથી. અમારે ત્યાંથી શું કરવું પાકવાનું હોય નથી અને બધું જે આ ખોજ્યું એમાં દાબી દીધું છે. એકર જમીન છે, જે જમીનમાં અમે 4 ભાઈઓ છીએ, 4 ભાઈઓને 1 એકર જમીન છે. એમાં જે અમારે મેઇન જમીન હતી જે પાકનું ઉત્પાદન લેતા એ મેઇન જમીને જ અમારે જતી રહી છે. તો હવે મારે બળદને ને ભેંસને ને ગાયોને ને અમને હું ખવડાવવું કે અત્યાર સુધી સરકારની જે કંઈ યોજનાઓ આવી બરાબર કડાણા ડેમથી માંડીને કે અત્યારે ગમે એટલી કોઈ બી યોજના આવી પણ અત્યારે જેટલી બી યોજનાઓ આવી છે સરકારશ્રીની એ બધી સરકારશ્રીની યોજનાઓ આદિવાસીઓના ભોગે જ બની છે. એમ કડાણા ડેમ બનાવ્યો તો આદિવાસીના ભોગે, અત્યારે જે હાલમાં જે યોજના જે દાહોદને પાણી પહોંચાડવાની સિંચાઈને પાણી પહોંચાડવાની જે અત્યારે જે હાલની અંદર જે યોજના ચાલી રહી છે એ યોજનાઓ પણ આદિવાસીઓની જમીનના ભોગે જ આ બધી જમીનો આદિવાસીઓને જ મળે છે. એમને ઉજળિયાતોને કે આ તે કે બીજા કોઈની નથી મળતી એમને. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. ગીર સોમનાથના દરિયાકાંઠા પર સીઆરઝેડ કાયદાને લઈને સરકાર દ્વારા લોક સુનાવણી યોજાઈ હતી. સીઆરઝેડના નકશામાં વિસંગતતાને લઈને લોકોએ ભારે વિરોધ કર્યો હતો. ગીર સોમનાથના દરિયાકાંઠા પર 2011ના નોટિફિકેશન મુજબ સીઆરઝેડનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે મેપને લઈને વેરાવળ ખાતે અધિક કલેક્ટર અને પર્યાવરણ અધિકારીના અધ્યક્ષસ્થાને લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક સુનાવણીમાં કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં લોકો અને માછીમારો હાજર રહ્યા હતા. કોડીનાર ધારાસભ્ય મોહનભાઈ વાળાએ લોક સુનાવણીનો જોરદાર વિરોધ કર્યો હતો. મોહનભાઈએ આરોપ લગાવ્યો છે કે લોક સુનાવણીની પૂરતી જાહેરાત કરવામાં આવી નથી, જેથી લોકોને જાણ સુધા નથી. લોક સુનાવણી રદ કરવામાં આવે અને ફરી જાહેર જનતાને જાણ કરી યોજવામાં આવે તો બીજી તરફ માછીમારો પર સીઆરજીના નકશાને લઈને આપવાટ્યું છે. સીઆરજીના નકશામાં બંદરો અને બારાઓ ગાયબ છે, જેને લઈને વિરોધ થયો છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર 2011નું જે સીઆરજેડ નોટિફિકેશન અંતર્ગત ગુજરાત સરકારે જે દરિયાઈ વિસ્તાર છે આપણો 1600 કિલોમીટર, એમના નકશાઓ 2 વર્ષની અંદર બનાવવાના હતા, પણ ગુજરાત સરકાર 2 વર્ષની અંદર એમના નકશાઓ પર્યાવરણ મંત્રાલય દિલ્હી પાસેથી એપ્રુવલ ન કરાવી શકી, માટે એનજીટી કોર્ટે 2017ની અંદર એક ઓર્ડર પાસ કર્યો અને તાત્કાલિકના ધોરણે ગુજરાત દરિયા કિનારાનો સીઝેડએમપી એટલે કે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન સબમિટ કરવાનો અને એને તૈયાર કરવા માટેની કામગીરી ગુજરાત ઇકોલોજી કમિશનને સોંપેલી હતી. કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત જાહેર સુનાવણી રાખવામાં આવેલી હતી, જેની અંદર ગીર સોમનાથ જિલ્લાના 4 તાલુકાના આવેલા ગ્રામજનો, પ્રતિનિધિઓ, એનજીઓ સર્વેએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જેની અંદર પ્લાનમાં રહેલા સ્કેલ બાબતના પ્રશ્નો છે, અમુક જે પ્લાનમાં મિસિંગ છે, અને એમના સર્વે નંબર રિલેટેડ જે કંઈ પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નો અહીંયા નોંધ લેવામાં આવેલી છે. અને આ તમામ પ્રશ્નો અને આના જવાબો જે આપેલા છે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા એ તમામનું મિનિટાઇઝ કરવામાં આવશે અને સમગ્ર એની જે કાર્યનોંધ છે એ કાર્યનોંધ આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાક બલોચે આરોપ સાથે વિરોધ કર્યો છે કે સીઆરઝેડના નવા કાયદામાં ઉદ્યોગો અને કંપનીઓને ફાયદો કરાવાઈ રહ્યો છે, જ્યારે માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે. લોક સુનાવણી દરમિયાન તમામ લોકોએ એક સાથે વિરોધ કરતા ભારે સન્નાટો છવાયો હતો. લોકોએ સીઆરઝેડના નકશામાં અનેક ભૂલો કાઢી છે અને આ ભૂલોનો સ્વીકાર અધિકારીઓએ કરી સરકાર સમક્ષ લોકોની રજૂઆત મૂકવા ખાતરી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાની અંદર જે સીઆરઝેડ વિસ્તાર આવેલો છે એના ભારત સરકાર દ્વારા 2011ના નોટિફિકેશન પ્રમાણે આજે પર્યાવરણ લોક સુનાવણી ગીર સોમનાથ જિલ્લામાં રાખવામાં આવેલી, એમાં મોટાભાગના લોકોએ જે રજૂઆત કરવામાં આવી અને આ પ્રી ડ્રાફ્ટ જે ખોટો બનાવવામાં આવ્યો છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલ અને જવાબદાર વિભાગોને જાણ કરવામાં આવેલ, એમાં તમામ વિભાગો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ પ્રી ડ્રાફ્ટમાં મોટી બધી સતીઓ છે અને ખોટો બનાવવામાં આવ્યો છે એવું ખુદ અધિકારીઓ પણ સ્વીકારતા. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ખેરવાડા ગામે ગામના ડીપીમાંથી પસાર થતી વીજ લાઈન તૂટી ગઈ હતી, ત્યારે સદનસીબે જાનહાનિ ટળી હતી. ડીસા તાલુકાના ખેરવાડા ગામે ગામની ડીપીમાંથી લાઈન પસાર થતી લાઈનમાં પરમાર તરસિંહજી મેવાજીના ઘર ઉપરથી ખેરવાડા પ્રાથમિક શાળા ઉપરથી પસાર થાય છે આ લાઈન 3 પીસ હોવાથી આ બાબતે તેમના પુત્ર નગીનભાઈએ જણાવ્યું છે કે અચાનક વીજ લાઈન તૂટી જતા જાનહાનિ ટળી હતી અને આ લાઈન હટાવવા માટે ઝરડા વિદ્યુત બોર્ડને લેખિત રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ પણ લાઈન હટાવી નથી. આ વીજળી લાઈન તૂટી ગઈ હોત, કોઈ પણ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? જ્યારે મારી આ જે ખેરવાડા ગામની ડીપી છે ત્યાંથી મારા ઘર ઉપરથી લાઈન પસાર થયા છે, તે ઉપર અનેક વાર ભડાકા થયા છે, પણ જેડા વિદ્યુત બોર્ડમાં અનેક વાર અરજીઓ કરી છે, પણ હજી કોઈ સાહેબનો રિપ્લે હજી મળ્યો નથી. કેટલી વાર અરજીઓ કરી અહીંયા ભડાકાથી હાલની ટાઈમમાં વાયર તૂટેલો પડ્યો છે, પણ કોઈ અહીંયા હતું નહીં, તે જાનહાનિ ટળી ગઈ છે. અરજીઓ જેડા વિદ્યુત બોર્ડમાં પણ મોકલી છે, વારંવાર 2-3 વાર મોકલી, પણ હજી સુધી કોઈ રિપ્લે આવતો નથી સાહેબનો. આમીન પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેશ્વર વડા ગામ ખાતે વિવિધ આગેવાનોની હાજરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કક્ષાનો ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાંકરેજવડા ખાતે આજે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લામાં 100 કરોડના ખર્ચે 7,600 લાભને સામૂહિક ગૃહમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત વિકાસની ગતિ આગળ વધી રહ્યું છે. છેવાડાના વિસ્તારમાં પણ વિકાસના કામો થઈ રહ્યા છે, જેમાં દરેક લાભાર્થી માટે હવે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને સહાય મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે 100 કરોડના ખર્ચે 7,600 લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કોંગ્રેસ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા અને ભાજપના ધારાસભ્ય મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
બનાસકાંઠા જિલ્લાના વડા ગામે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે અને રક્ષાબંધનના પૂર્વ સંધે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,51,000 કરતો પણ વધુ ઘરનું લોકાર્પણ આજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં 1,51,000 લોકોને આજે પોતાના ઘરનું ઘર મળશે. બનાસકાંઠા જિલ્લાને પણ 16,124 ઘરનો ટાર્ગેટ આપેલો છે, એમાંની બનાસકાંઠામાં પણ 7,1,000 ઘર બની ગયા છે અને એનું પણ લોકાર્પણ આજે કરવામાં આવ્યું. જે હરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપતું રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.